આસન મૂલ્ય એટલે કે આ સાધન દ્વારા નજીકના સોનો અંદાજ ચારસો દસ એ ચારસો કે પાંચસો ની નજીક છે ચારસો દસ એ ચારસો ની નજીક છે તેથી સોના આધારે આસન મૂલ્ય ચારસો છે આઠસો નેવ્યાસી એ આઠસો અને નવસો ની વચ્ચે આવેલી સંખ્યા છે અને તે નવસો ની વધુ નજીક છે તેથી નજીકના સોના આધારે આસન મૂલ્ય નવસો છે એક થી ઓગણપચાસ સુધીની સંખ્યાઓ સો કરતા શૂન્ય ની વધુ નજીક છે તેથી નજીકના સોના આધારે મૂલ્ય શૂન્ય છે એકાવન થી નવ્વાણું સુધીની સંખ્યાઓ શૂન્ય કરતા સો ની વધુ નજીક છે તેથી નજીકના સોના આધારે આસન મૂલ્ય સો છે સંખ્યા પચાસ એ શૂન્ય અને સોથી થી સમાન અંતરે છે સામાન્ય પ્રથા મુજબ પચાસ માટે સોના આધારે આસન મૂલ્ય સો લઈશું તપાસો કેસન મૂલ્ય સાચા છે કે નહીં આઠસો એકતાલીસ આઠસો સાચું નવ હજાર પાંચસો સાડત્રીસ નવ હજાર પાંચસો સાચું ઓગણપચાસ હજાર સાતસો ત્રીસ ઓગણપચાસ હજાર સાતસો સાચું બે હજાર પાંચસો છેતાલીસ બે હજાર પાંચસો સાચું બસો છ્યાશી બસો ખોટું તેનો જવાબ છે ત્રણસો પાંચ હજાર સાતસો પચાસ પાંચ હજાર આઠસો સાચું એકસો અડસઠ બસો સાચું એકસો ઓગણપચાસ સો સાચું નવ હજાર આઠસો સિત્તેર નવ હજાર આઠસો ખોટું તેનો સાચો જવાબ છે નવ હજાર નવસો આસન્ન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ એક થી ચારસો નવ્વાણું સુધીની સંખ્યા એક હજાર કરતા શૂન્યની વધુ નજીક છે તેથી હજારના આધારે તેનું આસન મૂલ્ય શૂન્ય છે પાંચસો એક થી નવસો નવ્વાણું સુધીની સંખ્યા શૂન્ય કરતા હજારની વધુ નજીક છે તેથી નજીકના હજારના આધારે તેનું આસન મૂલ્ય હજાર છે પાંચસો માટે હજારના આધારે આસન મૂલ્ય હજાર લઈશું તપાસો के नीचे आपेल आसन मूल्य साचा के नहीं? हजार पांच सौ तोर त्रजार साचो जवाब चौपन हजार छ हजार चार सौ चार छ हजार साचू पांसठ हजार चार सौ साड़ीस પાસઠ હજાર સાચું સાત હજાર આઠસો પાંચ સાત હજાર ખોટું તેનો સાચો જવાબ છે ચાર હજાર ખોટું સાચો જવાબ છે ત્રણ હજાર સંખ્યાની ગોઠવણીને આધારે અંદાજિત પરિણામો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા કેવી રીતે ઉમેરીએ છીએ આપણે પદ્ધતિસર નીચેની ક્રિયાઓ અનુસરીએ છીએ આપણે સંખ્યાઓના સ્થાન કિંમત આધારિત અંકો એકબીજાની બરાબર નીચે આવે તો તે રીતે ગોઠવીએ છીએ ઉદાહરણ તરીકે ત્રણ હજાર નવસો છેતાલીસ વત્તા છ હજાર પાંચસો ઓગણસી વત્તા બે હજાર પચાસ ને આ રીતે લખીશું આપણે એકમના સ્તંભના અંકોનો સરવાળો કરીશું જો વધી આવે તો તે દશકમાં લઈ જઈશું પછી આવી જ ક્રિયા દશક સો અને હજાર ના સ્તંભ માટે કરીશું પરંતુ આ ક્રિયા ઘણો સમય લે ઘણી વાર એવું થાય છે કે આપણે જવાબ ખૂબ ઝડપથી મેળવવાનો હોય દાખલા તરીકે તમે બજારમાં અથવા મેળામાં ગયા છો તમારે વસ્તુઓની ખરીદી કરવાની છે ત્યારે તમારે ઝડપથી નિર્ણય કરવો પડે છે કે તમે કઈ વસ્તુ લઈ શકશો ત્યારે તમારે અંદાજિત સંખ્યાનો સહારો લેવો પડે છે તે વસ્તુઓની કિંમતનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો એક વેપારી બે જગ્યાએથી પૈસા મેળવે છે એક જગ્યાએથી રૂપિયા તેર હજાર પાંચસો ઓગણ અને બીજી જગ્યાએથી રૂપિયા છવ્વીસ હજાર સાતસો પંચ્યાસી મેળવે છે સાંજે તે ત્રીજી વ્યક્તિને રૂપિયા સાડત્રીસ હજાર ચૂકવવાનો છે વેપારી હજારના આધારે આસન મૂલ્ય મેળવી ઝડપથી ગણતરી કરી દે છે અને તે ખુશ થઈ જાય છે કે તેની પાસે આ માટે પૂરતા પૈસા છે વિદ્યાર્થી મિત્રો શું તમે કહી શકશો કે તેની પાસે પૂરતા પૈસા છે હા તમે ચોક્કસ સરવાળો કે બાદબાકી કર્યા વિના કહી શકશો શીલા અને મોહને તેમના માસિક ખર્ચની યોજના બનાવી છે તેઓ આવવા જવાના શાળાની જરૂરિયાતો તથા કરિયાણું દૂધ કપડા અને બીજા અન્ય ખર્ચ જાણે છે જો તમામ ખર્ચ કરતા પૈસા બચે તો તેઓ આ મહિને ફરવા જવાનું અને ભેટ લેવાનું વિચારે છે શું તેઓ આગળના વેપારીની જેમ હજારના આધારે આસન મૂલ્યનો ઉપયોગ કરશે શું આપણે દરેક કિસ્સામાં સમાન આધારનું આસન મૂલ્ય વાપરીશું જ્યારે સંખ્યાઓના પરિણામોનો અંદાજ કાઢવો હોય ત્યારે કોઈ નક્કર નિયમો નથી આ પ્રક્રિયા ચોકસાઈની માત્રા અને અંદાજની કેટલી ઝડપથી જરૂર છે તેના પર આધાર રાખે છે સૌથી મહત્વની બાબત એ છે કે અંદાજિત જવાબ કેટલો અર્થપૂર્ણ હશે સરવાળા અને તફાવતનો અંદાજ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું તેમ આપણે સંખ્યાનું આસન્ન મૂલ્ય કોઈ પણ આધાર સુધી કરી શકીએ છીએ વેપારીએ હજારના આધાર પર આસન્ન મૂલ્ય મેળવ્યું અને પોતાની પાસે જરૂરી પૈસા છે તે જાણી સંતોષ અનુભવ્યો આમ આપણે કોઈ પણ સરવાળા કે તફાવત ને કરી શકીએ ચોક્કસ આધાર પર જ આસન્ન મૂલ્ય લઈએ છીએ આ ઉદાહરણો જુઓ ઉદાહરણ પાંચ અંદાજ લગાવો પાંચ હજાર બસો સત્તર હજાર નવસો છ્યાશી ઉકેલ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સત્તર પાંચ હજાર બસો નેવું કરતા મોટી સંખ્યા છે હજારના આધારે આસન મૂલ્ય સત્તર હજાર નવસો છ્યાસી નું પાંચ હજાર બસો નેવું નું હજાર આધારે આસન મૂલ્ય વત્તા પાંચ હજાર અંદાજિત સરવાળો બરાબર ત્રેવીસ હજાર વિદ્યાર્થી મિત્રો શું ઉપરની પદ્ધતિ કારગત છે તમે સંખ્યાઓનો સરવાળો કરી વાસ્તવિક જવાબ મેળવો અને અંદાજ કારણભૂત હોય તો ચકાસો ઉદાહરણ છ અંદાજ લગાવો પાંચ હજાર છસો તોતેર ઓછા ચારસો છત્રીસ ઉકેલ આપણે હજારના આધારે આસન્ન મૂલ્ય લઈએ શા માટે પાંચ હજાર છસો તોતેર નું હજાર ના આધારે આસન મૂલ્ય છ હજાર ઓછા ચારસો છત્રીસ નું આધારે આસન મૂલ્ય ઓછા શૂન્ય અંદાજીત તફાવત બરાબર છ હજાર વિદ્યાર્થી મિત્રો આ કારણભૂત અંદાજ નથી શા માટે આ કારણભૂત અંદાજ નથી ચાલો આપણે વધુ નજીકનો અંદાજ મેળવવા માટે સોના આધારે આસન મૂલ્ય લઈએ પાંચ હજાર છસો તો હજારના આધારે આસન મૂલ્ય પાંચ હજાર સાતસો ઓછા ચારસો છત્રીસ નું હજારના આધારે આસન મૂલ્ય ઓછા ચારસો અંદાજિત તફાવત બરાબર પાંચ હજાર ત્રણસો આ વધુ સારું અને અર્થપૂર્ણ આસન મૂલ્ય છે ગુણાકારનો અંદાજ વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારનો અંદાજ કેવી રીતે કાઢીશું ઓગણીસ અંદાજ શું છે એ સ્પષ્ટ છે કે ગુણાકાર બે હજાર કરતા ઓછો છે શા માટે જો આપણે ઓગણીસ થી નજીકના દસ માં અંદાજિત વીસ લઈએ અને પછી આપણે બંને માં અંદાજિત સો ની નજીકના લઈએ તો આપણને સો ગુણ્યા બસો બરાબર વીસ હજાર મળશે જે વાસ્તવિક ગુણાકાર કરતા ઘણો મોટો છે તો આપણે શું કરીશું વધુ વ્યાજબી અંદાજ મેળવવા માટે આપણે નજીકના દસ એટલે કે સાહીઠ અને એકસો બ્યાસી દસ માં એટલે કે એકસો એસી લઈએ તેથી આપણને સાહીઠ ગુણ્યા એકસો એસી બરાબર દસ હજાર આઠસો મળે છે આ એક સારો અંદાજ છે પરંતુ તે પૂરતો ઝડપી નથી જો આપણે હવે ત્રેસઠ થી સાહીઠ અને એકસો થી નજીકના સો એટલે કે બસો નો અંદાજ કરવાનો પ્રયાસ કરીએ છીએ એટલે કે આપણે સાહીઠ ગુણ્યા બસો મેળવીએ છીએ અને આ બાર હજાર ગુણાકાર નો ઝડપી તેમજ સારો અંદાજ છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી આપણે એક સામાન્ય નિયમ બનાવી શકીએ છીએ કે દરેક સંખ્યાના મહત્તમ સ્થાન સુધીનું આસન મૂલ્ય લો પછી બંને આસન મૂલ્યનો ગુણાકાર કરો જેમ કે આપણે આગળના ઉદાહરણમાં કર્યું આપણે ત્રેસઠ ના દશક સ્થાનનું આસન મૂલ્ય લીધું જ્યારે એકસો બ્યાસી ના સોના સ્થાનનું હવે આ નિયમનો ઉપયોગ કરીને એક્યાશી ગુણ્યા ચારસો ઓગણસી નો અંદાજ મેળવો ચારસો ઓગણ્યાશી નું આસન મૂલ્ય પાંચસો સોના સ્થાન મુજબ અને એક્યાસી નું આસન મૂલ્ય એસી દસ ના સ્થાન મુજબ અંદાજિત ગુણાકાર બરાબર પાંચસો ગુણ્યા એશી બરાબર ચાલીસ હજાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંદાજોનો એક મહત્વપૂર્ણ ઉપયોગ તમારા જવાબો ચકાસવા માટે છે ધારો કે તમે ગુણાકાર સાડત્રીસ ગુણ્યા એક હજાર આઠસો કર્યો છે પરંતુ ઝડપી અને વાજબી અંદાજ ચાલીસ ગુણ્યા બે હજાર એટલે કે એસી હજાર થશે જો તમારો જવાબ એશી હજારની ની નજીક છે તો તે મોટે ભાગે યોગ્ય છે બીજી બાજુ જો તે આઠ હજાર કે એસી હજાર ની નજીક છે તો તમારા ગુણાકારમાં કંઈક ચોક્કસ ખોટું છે બે અથવા વધુ સંખ્યાઓમાં સરવાળા અને બાદ બાકીમાં પણ આ સામાન્ય નિયમ વપરાય છે કૌશ ઉપયોગ સીમાએ બજારમાંથી દસ રૂપિયાની એક એવી છ નોટ ખરીદી તેની બહેન મીરાએ પણ એવી જ સાત નોટબુક્સ ખરીદી તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે સીમાએ આ રીતે ગણતરી કરી છે છ ગુણ્યા દસ વત્તા સાત ગુણ્યા દસ બરાબર સાહીઠ વત્તા સિત્તેર બરાબર એકસો ત્રીસ જવાબ રૂપિયા એકસો ત્રીસ મીરાએ આ રીતે ગણતરી કરી છે છ વત્તા સાત બરાબર તેર અને તેર ગુણ્યા દસ બરાબર એકસો ત્રીસ જવાબ રૂપિયા એકસો ત્રીસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સીમા મીરાના જવાબ મેળવવા માટેની રીતો થોડી અલગ છે પરંતુ બંને યોગ્ય પરિણામ આપે છે શા માટે સીમા કહે છે મીરાએ જે કર્યું છે તે સાત વત્તા છ ગુણ્યા તેર છે અપુએ સાત વત્તા છ ગુણ્યા દસ બરાબર સાત વત્તા સાહીઠ બરાબર સડસઠનો ઉલ્લેખ કર્યો છે આમ મીરાએ જે કર્યું છે તે આ નથી ત્રણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે આવા કિસ્સાઓમાં મૂંઝવણ ટાળવા માટે આપણે કંસનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે કંસનો ઉપયોગ કરીને છ અને સાતનું જૂથને એક સંખ્યા તરીકે ગણવામાં આવે છે આમ જવાબ કંસમાં છ વત્તા સાત ગુણ્યા દસ બરાબર તેર ગુણ્યા દસ દ્વારા મળી આવે છે મીરાએ કેવી રીતે કર્યું તેણે પહેલા છ અને સાતનો સરવાળો કર્યો અને મળેલ રકમ દસ વડે ગુણી આ સ્પષ્ટપણે આપણને કહે છે પ્રથમ કૌંસની અંદર બધું એક સંખ્યામાં ફેરવો અને પછી બહારની ક્રિયા કરો આ કિસ્સામાં દસ નો ગુણાકાર છે કંસનું વિસ્તરણ હવે અવલોકન કરો કે કેવી રીતે કૌંસનો ઉપયોગ આપણને પદ્ધતિસર રીતે આપણી પ્રક્રિયા અનુસરવા માટે સગવડ આપે છે શું તમે માનો છો કે કંસનો ઉપયોગ કર્યા વગર દાખલો ગણવો સરળ બનશે એક સાત ગુણ્યા એકસો નવ બરાબર સાત ગુણ્યા કંસમાં સો વત્તા નવ બરાબર સાત ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા નવ બરાબર સાતસો વત્તા ત્રેસઠ બરાબર સાતસો ત્રેસઠ બે

વત્તા બે ગુણ્યા સો વત્તા સો ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા ત્રણ બરાબર દસ હજાર વત્તા બસો વત્તા ત્રણસો વત્તા છ બરાબર દસ હજાર વત્તા પાંચસો છ બરાબર દસ હજાર પાંચસો છ ત્રણ સત્તર ગુણ્યા એકસો નવ બરાબર કૌસમા દસ વત્તા સાત ગુણ્યા એકસો નવ બરાબર દસ ગુણ્યા એકસો નવ વત્તા સાત ગુણ્યા એકસો નવ બરાબર દસ ગુણ્યા સો વત્તા નવ વત્તા સાત ગુણ્યા કંસમાં સો વત્તા નવ બરાબર દસ ગુણ્યા સો વત્તા દસ ગુણ્યા નવ વત્તા સાત ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા નવ બરાબર એક હજાર વત્તા નેવું વત્તા સાતસો વત્તા ત્રેસઠ બરાબર એક હજાર સાતસો નેવું વત્તા ત્રેસઠ બરાબર એક હજાર આઠસો ત્રેપન અંક વિદ્યાર્થી મિત્રો આ અંકો જુઓ એ અનુક્રમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દર્શાવે છે આગળ જોઈએ તો અગિયાર માટે આ બાર માટે આ एज रीते वीस माटे आ केटलाक वधु रोमन अंको एक माटे कैपिटल आई पांच माटे कैपिटल वी दस माटे कैपिटल एक्स पचास माटे कैपिटल एल सौ माटे कैपिटल सी पांच सौ माटे कैपिटल डी एक हजार माटे कैपिटल एम તો આવો વિદ્યાર્થી મિત્રો તેના કેટલાક નિયમોની ચર્ચા કરીએ એ જો પ્રતિકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે એટલે કે બે વખત આઈ એટલે બે બે વખત એક્સ એટલે વીસ અને ત્રણ વખત એક્સ એટલે ત્રીસ બી એક પ્રતિકનું ત્રણ વખત કરતા વધુ પુનરાવર્તન થતું નથી અને પ્રતીકો વી એલ અને ડીનું પુનરાવર્તન ક્યારેય થતું નથી જો નાના મૂલ્યનું પ્રતિક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે છે તેનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાં ઉમેરાઈ જાય છે વીઆઈ બરાબર પાંચ વત્તા એક બરાબર છ એક્સ આઈ આઈ બરાબર દસ વત્તા બે બરાબર પચાસ વત્તા દસ વત્તા પાંચ બરાબર પાસઠ ડી નાના મૂલ્યનું પ્રતિક મોટા પ્રતીકની ડાબી બાજુએ લખાયેલું હોય તો કિંમત टा प्रतीकनी कित मैम के आई वी बराबर पांच ओर बराबर चार आईएक्स बराबर दस ओछा एक बराबर 1 एक्स एल बराबर पचास ओछा दस बराबर चालीस एक्स बराबर 100 ओछा दस बराबर ने વી એલ અને ડીના પ્રતિકો મોટા મૂલ્યના પ્રતિકની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી એટલે કે વી એલ અને ને બાદ કરી શકાતા નથી પ્રતિક આઈ માત્ર વી અને એક્સ માંથી બાદ કરી શકાય છે પ્રતિક એક્સ માત્ર એલ એમ અને સી માંથી બાદ કરી શકાય છે આ નિયમો પરથી નીચેની સંખ્યાઓ મળે છે એક બરાબર કેપિટલ આઈ બે બરાબર બે કેપિટલ આઈ ત્રણ બરાબર ત્રણ કેપિટલ આઈ ચાર બરાબર આઈ વી પાંચ બરાબર વી છ બરાબર વીઆઈ સાત બરાબર વીઆઈઆઈ આઠ બરાબર વીઆઈઆઈઆઈ

એશી બરાબર એલ એક્સ 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 નેવું બરાબર એક્સ સી